અમદાવાદની શ્રીમતી કે એન પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલનો વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના પ્રસંગ પ્રેસિડેન્સી ખાતે સ્કૂલના વાર્ષિક કાર્યક્રમ અંતર્ગત ઉડાન 2023 નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નૃત્ય સંગીત સહિત વિવિધ 15 જેટલા કાર્યક્રમો યોજાયા હતા, જેમાં શાળાના 600 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રામલીલા ફિલ્મના કોરિયોગ્રાફર દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. આ પ્રસંગે ગુજકો માસોલના વાઇસ ચેરમેન બિપિનભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે વર્ષ 2018માં 23 વિદ્યાર્થીઓ સાથે આ સ્કૂલની શરૂઆત કરવામાં આવી હતી અને હાલ શાળામાં 2000થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વાર્ષિક કાર્યક્રમ સ્કૂલની યુટ્યુબ ચેનલ પર જોઈ શકાશે. એન પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ ગોતા, યે સ્કૂલ 2018 મેં હમને સ્ટાર્ટ કિયા થા, ફાઉન્ડેશન હમને સ્ટાર્ટ કિયા થા. નાઉ અભી યે સ્કૂલ ગ્રેડ 1-12 તક હૈ, આગે યુનિવર્સિટી કા ભી અફિલિએશન મિલ રહા હૈ, તો આગે હમ યુનિવર્સિટી કા ભી પ્લાનિંગ જૂન સે કર રહે હૈ. આજ જો એક એન્યુઅલ ફંક્શન हमने प्लान किया है वो स्पेशली बच्चों के अंदर जो हिडन टैलेंट है. आज ऐसा होता है कि बच्चे, हर एक बच्चे में कुछ ना कुछ टैलेंट होती है, बट कहीं ना कहीं उनको एक स्टेज फियर होता है या उनको वो एक एक्सपोजर नहीं मिलता है कि अपनी वो स्किल को आगे डेवलप करे या फिर उसको आगे ज़्यादा स्ट्रॉन्ग करे. सो हमने ये एनुअल फंक्शन रखा है कि जिसके अंदर मोर देन 600 स्टूडेंट्स ने पार्टिसिपेट किया है. कोरियोग्राफर टीम भी हमने रामलीला मूवी के जो कोरियोग्राफर टीम है उन्होंने पूरे एनुअल फंक्शन का कोरियोग्राफी करवाया है. सो बच्चों के अंदर जो एक रूट से जो एक्टिंग सिंगिंग एंड बाकी सब जो डांसिंग का जो एक स्किल डेवलप होना चाहिए वो प्रॉपर ट्रेनिंग उन्होंने दिया है. 2018-19 अंदर 23 विद्यार्थियों चालू करी अने आजे 2000 विद्यार्थियों थी वधार अपनी स्कूल नी अंदर अत्यारे भणी रहा छे अने केटला लोको एडमिशन माटे हूँ ट्रस्टी छूं तो मने पण फोन आवतो होय छे, परंतु अमे નિયમ કર્યો છે કે સ્કૂલની અંદર એડમિશન થતું હોય તો તેની પ્રક્રિયા ચાલતી હોય તો તેની અંદર ડિસ્ટર્બન્સ નહીં કરે. તો કેટલા લોકો બાળકો લાઇનમાં છે, આટલી સુવાસ આપણી સ્કૂલની પ્રસરી છે તે માટે હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે સ્કૂલની વાત કરું તો સ્કૂલ આટલા એરિયાની અંદર આપણી પહેલી સ્કૂલ છે કે જેને 100% રિઝલ્ટ મળ્યું છે, જે 100% રિઝલ્ટ આપ્યું છે. 10મા ધોરણની અંદર 100% રિઝલ્ટ સાથેની આપણી ફર્સ્ટ સ્કૂલ આપણા એરિયાની છે. આપણા સ્કૂલની અંદર એડમિશન એને જ આપીએ છીએ, ખાસ કરીને 8મા થી 12મા ધોરણ સુધી કોઈ વિદ્યાર્થી આવતો હોય છે ત્યારે તેને ટેસ્ટ લેવાતો હોય છે, મૌખિક ટેસ્ટ લેશે, પરંતુ સાથે સાથે એના પેરેન્ટ્સ જોડે કમિટમેન્ટ લઈએ છીએ કે ભાઈ અહીંયા જે વિદ્યાર્થી ભણે છે તે વિદ્યાર્થીને બહાર કોઈ ટ્યુશન નહીં રાખવું હોય તો જ અહીંયા ભણાવવા મૂકવું.